સુરતમાં પરમ હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગળાના ભાગે ઓપરેશન દરમિયાન કપડું ભૂલી ગયા ડોક્ટર. દર્દીના ગળાના ભાગે કોટનનું કપડું જ ભૂલી ગયા. દુખાવો થતા દર્દીએ ડોક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદ કર્યા બાદ પણ ડોક્ટરે કોઈ જ કાળજી ન લીધી. વધુ પડતી તકલીફ પડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ બેદરકારીને લીધે દર્દીના બંને હાથ કામ કરતા બંધ થઈ ગયા. દર્દી હાલ પેરાલિસિસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. ડોક્ટર મૌલિક પટેલે હોસ્પિટલમાં ઓપરેશન કર્યું હતું. અથવા પોલીસ સ્ટેશનમાં હવે આ ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા આનંદ પચની સુરતથી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. આનંદ, અજીબ ઘટના સામે આવી રહી છે. પરમ હોસ્પિટલના ડોક્ટરે કઈ રીતે ઓપરેશન કર્યું કે કોટનનું કપડું જ દર્દીના ગળામાં ભૂલી ગયા? તોરલ, જે પ્રકારેની આ એક ગંભીર ક્ષતિ અને બેદરકારી બહાર આવી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ડોક્ટરો જે છે પોતાના ફરજ પ્રત્યે ગંભીર નથી અને તેમના દ્વારા જે છે એક દશરથભાઈ પટેલ નામના દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મણકાના ભાગનું ઓપરેશન હતું અને મણકાનું ઓપરેશન કરતાની સમયે તેઓએ કોટનનું કપડું, જેને મેડિકલ ભાષામાં ટીસ્યુ કહેવાય છે, એની અંદર જ ભૂલી ગયા હતા. અને અંદર ભૂલી જવાની સાથે દર્દીને જે છે વારંવાર તકલીફો થવા માંડી અને દર્દીને જ્યારે તકલીફોની શરૂઆત થઈ ત્યારે દર્દી ડોક્ટર મૌલિક પટેલ પાસે જાય છે અને કહે છે કે મને આ તકલીફ થઈ રહી છે. ત્યાં તે છતાં પણ તેમને એક બેદરકારી ભર્યો જવાબ મળે છે. તેમનું ડ્રેસિંગ કરીને તેમને રજા આપી દેવામાં આવે છે કે આ જે પ્રોબ્લેમ છે એક મહિનાની અંદર સોલ્વ થઈ જશે. પરંતુ ધીમે ધીમે તકલીફ વધતા તેઓ બીજા ડોક્ટર પાસે જાય છે ત્યારે ખબર પડે છે કે આ ડોક્ટર જે છે ઓપરેશન કરતાની સાથે એક કોટનનું કપડું અંદર ભૂલી ગયા હતા અને એ કપડું ત્યારબાદ નીકાળવામાં આવ્યું છે. પરંતુ જે દર્દીની હાલત છે અત્યારે દર્દી પેરાલાઇઝ થઈ ચૂક્યા છે. તેમના બંને હાથ જે છે એ કામ કરતા બંધ થઈ ચૂક્યા છે. તેમના દ્વારા પોલીસનો આશરો પણ લેવામાં આવ્યો છે કે ડોક્ટરની ગંભીર બેદરકારી છે. પરંતુ પોલીસ પણ આ પરત્વે ધ્યાન નથી આપી રહી. એટલે આખરે જે છે સોશિયલ મીડિયાની અંદર સમગ્ર મામલો જે છે હાલ વાયરલ થઈ ચૂક્યો છે. સોરલ, ધન્યવાદ આનંદ વિગતો માટે. તો ડોક્ટરે કાળજી ન લેતા દર્દીને પેરાલિસિસની અસર થઈ ગઈ છે. દર્દીએ ફરિયાદ કરી છતાં પણ ડોક્ટર દ્વારા કોઈ જ કાળજી ન લેવામાં આવી. ડોક્ટર મૌલિક પટેલે આ દર્દીનું ગળાનું ઓપરેશન કર્યું હતું પરંતુ ડોક્ટરે ગંભીર બેદરકારી દાખવી અને ત્યારબાદ દર્દીની જે હાલત છે તે વધુ ખરાબ થઈ ચૂકી છે. તો ગળાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું અને ડોક્ટર કપડું પણ ભૂલી ગયા. કોટનનું કપડું, જેને ટીશ્યુ કહેવામાં આવે છે, તેઓ દર્દીના ગળામાં ભૂલી ગયા. ત્યારબાદ દર્દીએ થોડા દિવસો બાદ ડોક્ટરને ફરિયાદ કરી. ત્યારબાદ પણ ડોક્ટર દ્વારા કોઈ જ કાળજી ન લેવામાં આવી. દર્દીની પરિસ્થિતિ હવે વધુ લથડી છે. પેરાલિસિસની તેઓને અસર થઈ ગઈ છે. ડોક્ટરની બેકાળજીને કારણે દર્દીને જીવનભર માટે જો આ તકલીફ રહી જાય છે તો આખરે જવાબદારી કોની છે? આવા તબીબો સામે, આવા ડોક્ટરો સામે શું કાર્યવાહી થશે કે કેમ તે પણ પ્રશ્ન છે.